हेलो डियर फ्रेंड्स, વેલકમ ટુ માય YouTube ચેનલ એવન કમ્પ્યુટર એજ્યુકેશન. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે MS Paint એટલે કે Microsoft Paint વિશે જાણીશું. વોટ ઇઝ MS Paint? MS Paint શું છે? તો કે MS Paint એ Microsoft કંપનીની પ્રોડક્ટ છે કે જ્યારે કમ્પ્યુટરમાં કે લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે તેની સાથે બાય ડિફોલ્ટ MS Paint પ્રોગ્રામ પણ ઇન્સ્ટોલ થઈ જાય છે. MS Paint પ્રોગ્રામ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ પ્રમાણે અલગ અલગ લેઆઉટમાં અલગ અલગ વ્યૂઝમાં તમે જોઈ શકો છો. જેમ કે વિન્ડો XP માં આપેલ પેન્ટ પ્રોગ્રામનો વ્યૂઝ કંઈક આ પ્રકારનો હોય છે. ત્યારબાદ વિન્ડો 7 થી લઈને વિન્ડો 10 માં આવેલ પેન્ટ પ્રોગ્રામ, તેનો વ્યૂઝ વિન્ડો XP કરતા ડિફરન્ટ લેઆઉટમાં જોવા મળે છે, જે તમારી સ્ક્રીન સામે છે. ત્યારબાદ વિન્ડો 11, હાલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ, જેમાં માઇક્રોસોફ્ટ કંપનીએ ઘણા લાંબા સમય પછી MS Paint પ્રોગ્રામને રીડિઝાઇન કરેલ છે, એક ન્યૂ લુક આપેલ છે. ડિયર ફ્રેન્ડ્સ, MS Paint પ્રોગ્રામ છે તો એનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે MS Paint એ બેઝિક ડ્રોઈંગ સિમ્પલ પિક્સ એડિટિંગ એપ્લિકેશન છે, જેની અંદર તમે સિમ્પલ ચિત્રો ડ્રો કરી શકો છો, નોર્મલ પિક્સ એડિટિંગ કરી શકો છો, ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોટોસની સાઇઝ રિસાઇઝ પણ કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ પેન્ટ પ્રોગ્રામ. MS Paint પ્રોગ્રામને ઓપન કરવા માટે ફર્સ્ટ અહીં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ ઓલ એપ્સ પર જાઓ. ઓલ એપ્સ પર જઈને અહીં પીની સિરીઝ પર ફર્સ્ટ એપ્લિકેશન છે પેન્ટ, અહીં પેન્ટ બટન પર ક્લિક કરો. પેન્ટ પ્રોગ્રામ ઓપન, અથવા તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, અહીં સર્ચમાં પેન્ટ સર્ચ કરી દો, ત્યારબાદ અહીંથી પણ પેન્ટ પ્રોગ્રામ ઓપન કરી શકો છો. અથવા તો સ્ટાર્ટ બટન અહીં આઇકોન પિનેટ કરેલા છે, જેમાં પેન્ટ પ્રોગ્રામને પિન કરેલ છે, અહીંથી પણ પેન્ટ પ્રોગ્રામ ઓપન કરી શકો છો. ડિયર ફ્રેન્ડ્સ, વિન્ડોઝ 11 ની અંદર પેન્ટ પ્રોગ્રામને ઓપન કરતાની સાથે પેન્ટ પ્રોગ્રામની વિન્ડોઝ કંઈક આ પ્રકારે જોવા મળે છે, જે રીડિઝાઇન કરવામાં આવેલ છે. અહીં દરેક ઓપ્શન્સ સેમ છે, દરેક ટૂલ સેમ છે, ખાલી એના લેઆઉટમાં એના દેખાવમાં થોડોક તફાવત છે, થોડોક ચેન્જીસ કરવામાં આવેલ છે. તો ચાલો આપણે વિન્ડોઝ 11ના પેન્ટ પ્રોગ્રામના લેઆઉટ વિશે આગળ માહિતી મેળવીએ. જો ફર્સ્ટ પર અહીં ટાઇટલ બાર જોવા મળે છે, પેન્ટ પ્રોગ્રામની ફાઇલ સેવ કરેલ ના હોય તો ફાઇલનું ડિફોલ્ટ નેમ અનટાઇટલેડ પેન્ટ હોય છે. ત્યારબાદ અહીં મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન આપવામાં આવેલ છે. આ ત્રણેય બટનને કંટ્રોલ બટન કહેવામાં આવે છે. મિનિમાઇઝ બટન પર ક્લિક કરતાની સાથે પેન્ટ પ્રોગ્રામની વિન્ડો મિનિમાઇઝ થઈ જાય છે. જો અહીં ટાસ્ક બાર પર આઇકોન જોવા મળે છે, એટલે કે પેન્ટ પ્રોગ્રામ હજી ચાલુ છે, અહીં ક્લિક કરતાની સાથે પેન્ટ પ્રોગ્રામ ફૂલ સ્ક્રીનમાં જોવા મળે છે. ત્યારબાદ અહીં મેક્સિમાઇઝ બટન, જેને રિસ્ટોર બટન પણ કહી શકો છો, અહીં ક્લિક કરતાની સાથે પેન્ટ વિન્ડો મેક્સિમાઇઝ રિસ્ટોર થશે. ફરી રિપીટ ક્લિક કરશો એટલે પેન્ટ પ્રોગ્રામ પાછું તમને ફૂલ સ્ક્રીનમાં જોવા મળે છે. ત્યારબાદ અહીં ક્લોઝ બટન આપવામાં આવેલ છે, તેની શોર્ટકટ કી છે Alt+F4, પેન્ટ પ્રોગ્રામને ક્લોઝ કરવા માટે, બંધ કરવા માટે. ત્યારબાદ અહીં નીચે સેન્ડ ફીડબેક બટન આપવામાં આવેલ છે, જે અગાઉના પેન્ટ પ્રોગ્રામમાં જોવા મળતું નથી તેની જગ્યાએ F1 ફોર હેલ્પ, અહીં હેલ્પ બટન જોવા મળતું હતું. ત્યારબાદ ટાઇટલ બારથી નીચેની બારને મેનુ બાર કહેવામાં આવે છે, તેની જગ્યાએ વિન્ડોઝ 11માં પેન પ્રોગ્રામમાં ફાઇલ બટન, વ્યૂ બટન જોવા મળે છે. ફાઇલ બટન પર ક્લિક કરતાની સાથે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે, જેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. સેમ એઝ વ્યૂ બટન પર ક્લિક કરતાની સાથે તેમાં પણ ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. એક્ઝેક્ટ તેની બાજુ પર અહીં સેવ આઇકોન આપવામાં આવેલ છે. સેવ શોર્ટકટ કી Ctrl+S, હાલની ફાઇલને સેવ કરવા માટે. ત્યારબાદ અહીં અન્ડુ Ctrl+Z, અન્ડુ એક સ્ટેપ બેક આવવા માટે. Ctrl+Y, રીડુ એક સ્ટેપ ફોરવર્ડ, એક સ્ટેપ આગળ જવા માટે. ત્યારબાદ અહીં નીચે રિબન આપવામાં આવેલી છે. જો રિબન પહેલા મેનુ પર ક્લિક કરતાની સાથે રિબન જોવા મળતી હતી, તેની જગ્યાએ અહીં રિબનની અંદર ઘણા બધા ગ્રુપ્સ જોવા મળે છે, ગ્રુપની અંદર ઘણા બધા ટૂલ્સ ઓપ્શન્સ જોવા મળે છે. રિબનથી નીચે અહીં હોરિઝોન્ટલ રૂલર આપવામાં આવેલ છે, અહીં વર્ટિકલ રૂલર આપવામાં આવેલ છે. આ છે તમારો ડ્રોઈંગ એરિયા, જેને તમે વર્ક એરિયા પણ
કહી શકો છો। ત્યારબાદ અહીં સ્ક્રોલ બાર આપવામાં આવે છે, આ વર્ટિકલ સ્ક્રોલ બાર છે। જો તમારું પેજ ઝૂમ હશે તો અહીં હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર પણ જોવા મળે છે। હું અહીં 100% લઈ લઉં છું। ત્યારબાદ અહીં ટાસ્ક બાર થી ઉપરની બાર જેને સ્ટેટસ બાર કહેવામાં આવે છે, જો સ્ટેટસ બાર પર તમારી ફાઇલનું સ્ટેટસ તમે જોઈ શકો છો, જેમાં અહીં કર્સરનું પોઇન્ટર જોવા મળે છે। મારા કર્સરનું મૂવમેન્ટ જે થાય છે એના પોઇન્ટર વ્યૂ અહીં જોઈ શકો છો। ત્યારબાદ અહીં પિક્સેલ મુજબ મારું જે પેજ છે, જે ડ્રોઈંગ એરિયા છે, એ લંબાઈ ગુણ્યા પહોળાઈ પિક્સેલ મુજબ જોઈ શકો છો। ત્યારબાદ વિન્ડોઝ 7 થી લઈને વિન્ડોઝ 11 ના પેન પ્રોગ્રામમાં મિનિમમ ઝૂમ 12.5% થી લઈને 800% સુધી ઝૂમ કરી શકો છો। મોસ્ટલી વર્ક કરવા માટે 100% યુઝ કરી શકો છો। ડિયર ફ્રેન્ડ્સ, એમએસ પેઇન્ટના લેઆઉટ વિશે આપણે માહિતી મેળવી, ત્યારબાદ હવે આપણે અહીં ફાઇલ બટન, વ્યૂ બટન અને આગળના ઓપ્શન્સ છે તેના વિશે માહિતી મેળવીએ, જેમાં અહીં ફાઇલ બટન આપવામાં આવેલ છે। ફાઇલ બટન પર ક્લિક કરતાની સાથે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે, જેમાં અહીં ન્યૂ શોર્ટકટ કી છે કંટ્રોલ એન, ક્રિએટ અ ન્યૂ પિક્ચર। ન્યૂ બટન પર ક્લિક કરતાની સાથે અહીં ન્યૂ પિક્સ, જો ઓલરેડી પિક્સ ન્યૂ છે એટલે ન્યૂ પર ક્લિક કરતાની સાથે કોઈ પણ એક્શન થતી નથી। ત્યારબાદ અહીં ઓપન, કંટ્રોલ ઓ ઓપન, અગાઉ તૈયાર કરેલી ફાઇલને ઓપન કરવા માટે। ઓપન પર ક્લિક કરતાની સાથે અહીં ઘણા બધા પિક્સ છે, મારી પાસે ડી ડ્રાઈવમાં નેચરલ સ્કેનિંગ ઇમેજ છે જેને હું અહીં ઓપન કરું છું। તો જો એ ડી ડ્રાઈવ પર જે પિક્સ હતું એ હાલમાં પેઇન્ટ ફાઇલની અંદર જોઈ શકો છો, એ ફાઇલ અહીં ઓપન થઈ ગઈ। ત્યારબાદ અહીં આપેલું છે રીસેન્ટ, અગાઉ જે જે ફાઇલ પર મેં વર્ક કરેલું છે રીસેન્ટ ફાઇલ હું અહીંથી જોઈ શકો છો। ત્યારબાદ અહીં સેવ બટન આપવામાં આવેલ છે, કંટ્રોલ એસ ફાઇલને સેવ કરવા માટે। જો ઓલરેડી આ ઇમેજ મેં ઓપન કરેલ છે જેનું નેમ અહીંયા સેટ થયેલ છે નેચરલ સ્કેન, તો પહેલા હું અહીં ફાઇલ બટન પર ન્યૂ પર ક્લિક કરીશ એટલે ન્યૂ પિક્સ લઈ લો। ત્યારબાદ અહીં કોઈ પણ એક સેપ ડ્રો કરી લો, અહીં એક સેપ ડ્રો કરી લો। ત્યારબાદ ફાઇલ બટન પર જઈને હવે કંટ્રોલ એસ અથવા તો સેવ બટન પર ક્લિક કરો એટલે એક સેવેસની વિન્ડો ઓપન થશે। હું અહીં મારી ફાઇલને ડી ડ્રાઈવ પર સેવ કરું છું, જેમાં ડી ડ્રાઈવમાં અહીં ફાઇલનું નામ આપી દઉં છું માય ડ્રોઈંગ, સેવ એઝ અ ટાઈપ એક્સટેન્શન, અહીં ફાઇલનો પ્રકાર। જો મારું વર્ક કન્ટિન્યુ ચાલુ રાખવું હોય અને ફાઇલને મારે સાચવવી પણ છે તો એના માટે હું ફાઇલને પીએનજીમાં સેવ કરી લઉં, જો મારું વર્ક ક્લિયરલી પૂરું થઈ ગયું હશે તો હું ફાઇલને જેપીજી ફોર્મેટમાં સેવ કરી લઈશ। અહીં ઘણા બધા એક્સટેન્શન આપેલા છે, બીએમપી, પીએનજી, ગીફ, ટીફ, જેપીજી, આપણે અહીં ફાઇલને પીએનજી પર ક્લિક કરી ત્યારબાદ અહીં સેવ પર ક્લિક કરી દો। હાલમાં માય ડ્રોઈંગ આ ફાઇલ સેવ થઈ ગયેલ છે, જેનું એક્સટેન્શન છે પીએનજી, અને તમે સ્ટેટસ બાર પર જોઈ શકો છો ફાઇલની સાઇઝ પણ જોવા મળે છે, એના પિક્સેલ પણ જોવા મળે છે। ત્યારબાદ અહીં નેક્સ્ટ ઓપ્શન છે સેવ એઝ, સેવ એઝ નો મિનિંગ શું થાય છે, તો કે સેવ કરેલી ફાઇલને બીજા નામે અને બીજા એક્સટેન્શન મુજબ સેવ કરવા માટે, જેની શોર્ટકટ કી છે F12। સેવ એઝ અ ટાઈપમાં પીએનજી, જેપીજી, બીએમપી, ગિફ્ટ પિક્ચર અથવા અધર ફોર્મેટમાં તમે સેવ કરી શકો છો। સેવ એઝ પર ક્લિક કરતાની સાથે પાછી સેવેસની વિન્ડો તમે જોઈ શકો છો, એમાં તમે ફાઇલનું નામ પણ ચેન્જ કરી શકો છો। એક્ઝામ્પલ તરીકે ફાઇલનું નામ હું 01 સેટ કરી દઉં છું અને એક્સટેન્શન લઈ લઉં છું એનું જેપીજી ફાઇલ। હવે આ ફાઇલને અહીં સેવ કરી દો, ફાઇલ બટન પર જઈને ઓપન પર ક્લિક કરીને ચેક કરો, તમારી પાસે બે બે ફાઇલ છે, માય ડ્રોઈંગ 1 અને માય ડ્રોઈંગ, આ પીએનજી ફોર્મેટ છે અને આ જેપીજી ફોર્મેટ છે। બંનેમાં ડિફરન્સ એક્સટેન્શન નો છે, બંનેમાં ડેટા સેમ છે, એક્સટેન્શન બંનેમાં અલગ અલગ જોઈ શકો છો। ત્યારબાદ ઓપ્શન છે કંટ્રોલ પી પ્રિન્ટ માટે। ડિયર ફ્રેન્ડ્સ, કોઈ પણ ફાઇલની પ્રિન્ટ કાઢતી વખતે પહેલા એનો પ્રિન્ટનો પ્રિવ્યુ ચેક કરી લેવો જોઈએ। જો પ્રિન્ટ પર કર્સર રાખશો તમને એ ત્રણ ઓપ્શન જોવા મળે છે, જેમાં ફર્સ્ટ છે પ્રિન્ટ પ્રિવ્યુ, તો પ્રિન્ટ કરતા પહેલા આપણે પ્રિન્ટ પ્રિવ્યુ પર જોઈએ। પ્રિન્ટ પ્રિવ્યુ પર ક્લિક કરતાની સાથે તમે તમારી ફાઇલનો પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકો છો।
जो અહીં મારું છે રાઉન્ડ સર્કલ મેં જે ડ્રો કરેલ છે એક્ઝેક્ટ ઉપર જોવા મળે છે અને મારે એક્ઝેક્ટ સેટ કરવું હોય તો આને મારે પેજ સેટઅપ થ્રુ સેટઅપ કરી શકીશ જેમાં ફાઇલ બટન પર જઈ પ્રિન્ટ પર કર્સર રાખો હવે પેજ સેટઅપ પર ક્લિક કરો ત્યારબાદ અહીં પેજ સેટઅપ જોવા મળે છે પેજ સેટઅપ પર અહીં તમને પેજ સાઈઝ હું અહીંયા પેજ સાઈઝ લઈ લઉં છું A4 બાય ડિફોલ્ટ A4 જ હતી ત્યારબાદ અહીં સોર્સ આપેલા છે એને રિયલ પેપર પીડીએફ જેવા દો ત્યારબાદ ઓરિએન્ટેશન પેજના ઓરિએન્ટેશન બે પ્રકારના હોય છે પોર્ટ્રેટ એટલે કે ઊભું પેજ લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ ડ્રોઈંગ છે એ મોસ્ટલી લેન્ડસ્કેપમાં થાય છે એટલે લેન્ડસ્કેપ જેવા દો ત્યારબાદ અહીં માર્જિન આપેલું છે માર્જિન એટલે શું તો જો અહીં આ જે બોર્ડર દેખાય છે ડોટ ડોટ વાળી એ છે એનું માર્જિન આને કહેવાય છે ટોપ માર્જિન આ છે રાઈટ આ બોટમ માર્જિન આ છે લેફ્ટ માર્જિન એક્ઝામ્પલ તરીકે 12 પોઈન્ટ સાથે માર્જિન જે સેટ કરેલું છે એ માર્જિન હું અહીં 20 સેટ કરું છું હું 20 લખી છું અહીં લેફ્ટ સાઈડમાં માર્જિનનો એરિયા વધારે જોવા મળે છે હું અહીં હતું એમ નામ સેટ કરી દઉં છું ત્યારબાદ પેજ સેન્ટરિંગ હોરિઝોન્ટલી પેજ સેન્ટર હોવું જોઈએ અને મારું પેજ વર્ટિકલ પણ પેજ સેન્ટર હોવું જોઈએ તમે તમારા પેજને એડજસ્ટ પણ કરી શકો છો અને ફિટ પણ કરી શકો છો આપણે પેજ ફિટ 1/1 છે અને પેજ એડજસ્ટ 100% નોર્મલ સાઇઝ પર છે જેવું ઓકે પર ક્લિક કરશો હવે જોઈ શકો છો તમારું રાઉન્ડ હાલમાં સેન્ટર પર છે ત્યારબાદ ફ્રોમ સ્કેનર ઓર કેમેરા જો અહીં ઓપ્શન અત્યારે હાલમાં બ્લોક છે કારણ કે મારા કમ્પ્યુટર સાથે કોઈ પણ સ્કેનર કે વેબકેમ કનેક્ટ નથી જો કોઈ સ્કેનર કનેક્ટ હોય તો એની સાથે ઇમેજને સ્કેન કરીને હું અહીં ફાઇલ પર ઇમ્પોર્ટ કરાવી શકું છું ત્યારબાદ અહીં સેન્ડ બટન આપવામાં આવેલ છે સેન્ડ બટનથી તમે તમારી ફાઇલને ઇમેલ કરી શકો છો તમે ડ્રો કરેલ ફાઇલને ઇમેલમાં સેન્ડ કરી શકો છો ત્યારબાદ સેટ એઝ અ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ તમે ડ્રો કરેલ ફાઇલને ડેસ્કટોપના બેકગ્રાઉન્ડ પર ફિલ કરી શકો છો ટાઇલ વ્યૂમાં લઈ શકો છો સેન્ટરિંગ પણ સેટ કરી શકો છો આ દરેક ઓપ્શન્સ વોલપેપર માટે છે જે ડેસ્કટોપના બેકગ્રાઉન્ડમાં વોલપેપર સેટ કરવા માટે ત્યારબાદ ઇમેજ પ્રોપર્ટી જેની શોર્ટકટ કી છે કંટ્રોલ ઈ પ્રેસ કરો અથવા ઇમેજ પ્રોપર્ટી પર ક્લિક કરતાની સાથે અહીં ઇમેજ પ્રોપર્ટી જોવા મળે છે જેમાં લાસ્ટ સેવ ફાઇલ લાસ્ટમાં ક્યારે સેવ કરેલ છે એની સાઇઝ કેટલી જોવા મળે છે અને રિઝોલ્યુશન 144 DPI ડોટ પર ઇંચ પ્રમાણે જોવા મળે છે ત્યારબાદ એના યુનિટ ઇંચ પર લઈ શકો છો જો એની વિડ્થ અને હાઈટ ઇંચમાં ચેન્જીસ થઈ જાય છે સેન્ટીમીટર પણ લઈ શકો છો અથવા તો પિક્સેલ પણ યુઝ કરી શકો છો ત્યારબાદ અહીં કલર મોડેલ આપેલા છે જો ફ્રેન્ડ્સ અહીં ધ્યાન રાખજો જો તમે કોઈ કલર મોડમાં કામ કરેલ હશે અને બ્લેક એન્ડ વ્હાઈટ ચૂઝ કરશો અને જેવું ઓકે આપશે તમને એક વોર્નિંગ મેસેજ આપશે કન્વર્ટિંગ ટુ અ બ્લેક એન્ડ વ્હાઈટ કેન નોટ બી અનડન ધીસ એક્શન અફેક્ટ ધ કરન્ટ ફાઇલ એન્ડ મે કોઝ સમ લોસ ઓફ કલર ઇન્ફોર્મેશન તમારી પાસે અહીં કલર વ્યૂમાં જે કાંઈ પણ ઇમેજ ડ્રો કરેલી હશે એ કલર તમારા લોસ થઈ જશે અને હું કેન્સલ કરી દઉં છું હાલ પૂરતું બાય ડિફોલ્ટ કલર જેવા દો ત્યારબાદ અબાઉટ પેઇન્ટ પેઇન્ટ પ્રોગ્રામ વિશે અહીં ક્લિક કરો જેમાં તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અને પેઇન્ટ પ્રોગ્રામ વિશે માહિતી જોવા મળે છે ડિયર ફ્રેન્ડ્સ ફાઇલ બટન પૂરું કર્યા પછી નેક્સ્ટ છે વ્યૂ બટન વ્યૂ બટન પર ક્લિક કરતાની સાથે ઘણા બધા ઓપ્શન્સ જોઈ શકો છો ફર્સ્ટ પર આપણે કોઈ પણ એક ઇમેજ ઓપન કરી લઈએ જેમ કે ફાઇલ બટન પર ક્લિક કરતાની સાથે ઓપન પર ક્લિક કરો ત્યારબાદ કોઈ બી એક ઇમેજ ઓપન કરી લો આ ઇમેજ છે જેને હાલ હું અહીંયા 100% ઝૂમ છે જેને હું ઝૂમ વધારી દઉં છું હાલમાં ઇમેજને 400% ઝૂમ કરેલ છે ત્યારબાદ વ્યૂ બટન પર ક્લિક કરો અને જેવું અહીંયા 100% 100% પર ક્લિક કરશો તમારી ઇમેજ તમે 100%માં જોઈ શકો છો ત્યારબાદ રૂલર અહીંયા રૂલર્સ પર ક્લિક હાલમાં ટીક માર્ક છે અહીંયા ક્લિક કાઢી નાખો એટલે જો તમારી રૂલર છે હાઈટ થઈ જશે હોરિઝોન્ટલી અને વર્ટિકલી બંને રૂલર અહીં હાઈટ છે ત્યારબાદ ફરી રિપીટ ક્લિક કરી દો એટલે પાછી રૂલર જોવા મળે ત્યારબાદ નેક્સ્ટ છે ગ્રીડ લાઇન જો ગ્રીડ લાઇન પર જેવું ક્લિક કરશો એટલે તમને એક ગ્રીડ લાઇન જોવા મળશે
ત્યારબાદ યુ પર ક્લિક કરો, ગ્રીડ લાઇન પર ટિક માર્ક કાઢી દો. ત્યારબાદ નેક્સ્ટ છે સ્ટેટસ બાર. ટાસ્ક બાર થી ઉપરની બાર જે આ સ્ટેટસ બાર જોવા મળે છે, જેને હાઈડ કરવી હોય તો સ્ટેટસ બાર પર ટિક માર્ક કાઢી દો. સો સ્ટેટસ બાર પણ અહીં હાઈડ. ત્યારબાદ વ્યૂ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ફૂલ સ્ક્રીન. ફૂલ સ્ક્રીન પર ક્લિક કરશો, તમે તમારું ડ્રોઈંગ છે એને ફૂલ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ વ્યૂ બટન પર ક્લિક કરો. લાસ્ટ છે થંબનેલ બટન. થંબનેલ નો ઓપ્શન છે, એનો ઉપયોગ કઈ રીતે કરશો? તો એના માટે પહેલા તો હું ઇમેજને મારે ઝૂમ કરવી પડશે, તો ઇમેજને પહેલા આપણે થોડીક ઝૂમ કરી લઈએ. એના માટે સ્ટેટસ બાર અહીં ઇમેજને ઝૂમ કરો. હવે વ્યૂ બટન પર જાઓ. હવે જો અહીંયા થંબનેલ ઓપ્શન ઓપન થઈ ગયું. થંબનેલ પર ક્લિક કરતાની સાથે તમે ડબલ વ્યૂ જોઈ શકશો. એક થંબનેલ વ્યૂ છે, સ્મોલ આઇકોનમાં જોવા મળે છે. આપણે અહીં પેન્સિલ લઈ લઈ અહીં થંબનેલ આઇકોન હું જે કાંઈ પણ હું ડ્રો કરું છું, જેનો હું થંબનેલ વ્યૂમાં પણ જોઈ શકું છું. જો આ ડ્રોઈંગ થાય છે, થંબનેલ અહીંયા પણ જોવા મળે છે અને અહીંયા પણ જોવા મળે છે. એટલે તમારે કોઈ પણ ડ્રોઈંગ કરો છો તો તમારે નાની સ્મોલ સાઇઝમાં ઇફેક્ટ કેવી આવે છે, પ્લસ બિગ સાઇઝમાં અને સ્મોલ બંનેમાં જોઈ શકો, એ માટે થંબનેલ વ્યૂ આપવામાં આવેલ છે. અને હું અહીં ક્લોઝ કરી દઉં છું. ત્યારબાદ છે સેવ આઇકોન. કંટ્રોલ એસ, જે આપણે ફાઇલ બટન પર ક્લિક કરતાની સાથે સેવ ઓપ્શન અહીં જોવા મળે છે, સેમ એઝ અહીં સેવનું આઇકોન આપેલ છે. અહીંયાથી પણ ફાઇલ સેવ કરી શકો છો, અથવા તો કંટ્રોલ એસ પ્રેસ કરો. ત્યારબાદ કંટ્રોલ ઝેડ અંડુ. જો પહેલે છેલ્લે લાસ્ટમાં મેં અહીં એક લાઇન ડ્રો કરેલ છે, તો કંટ્રોલ ઝેડ કરશો તો લાઇન રિમૂવ થઈ જશે, અને કંટ્રોલ વાય એટલે કે રીડુ કરશો એટલે એક સ્ટેપ આગળ એ લાઇન પછી રિપીટ થશે. કંટ્રોલ ઝેડ અંડુ, કંટ્રોલ વાય રીડુ. ફાઇલ અને વ્યૂ બટન પછી છે રિબન. તો જો રિબન ની અંદર ઘણા બધા ગ્રુપ્સ આપવામાં આવેલા છે, જેમ કે ક્લિપબોર્ડ, ઇમેજ, ટૂલ્સ, બ્રશેસ, શેપ, સાઇઝ એન્ડ કલર્સ. અહીં ફર્સ્ટ ગ્રુપ છે ક્લિપબોર્ડ. તો ક્લિપબોર્ડ શું કરે છે? તો કે કટ કે કોપી કરેલી માહિતી ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે. ક્લિપબોર્ડમાં અહીં ત્રણ ઓપ્શન આપવામાં આવેલા છે, જેમાં કટ, કોપી અને પેસ્ટ. કટ કે કોપી કરવા માટે પેલા માહિતી સિલેક્ટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું અહીં એક રાઉન્ડ શેપ લઈ લઉં છું, જેને અહીં ડ્રો કરું છું. ત્યારબાદ સિલેક્શન ટૂલ ઉપર ક્લિક કરો. ત્યારબાદ પાર્ટ સિલેક્ટ કરો. હું અહીં આટલો પાર્ટ સિલેક્ટ કરું છું. સિલેક્ટ કર્યા પછી હું માહિતી કટ કે કોપી કરી શકું છું. તો ફર્સ્ટમાં કંટ્રોલ એક્સ કરો, અથવા તો કટ પર અહીં ક્લિક કરો. જેવું ક્લિક કરશો એ પાર્ટ ત્યાંથી કટ થઈ જશે. ત્યારબાદ કંટ્રોલ વી એટલે કે પેસ્ટ. હવે કટ કરેલ પાર્ટ છે તમારે જ્યાં લઈ જાઓ એ માટે કરો પેસ્ટ એટલે કંટ્રોલ વી. તમારે પાર્ટને તમારે જ્યાં એડજસ્ટ કરવો છે તમે ત્યાં એડજસ્ટમેન્ટ કરી શકો છો. ત્યારબાદ છે કોપી. તો પાર્ટ પાછો આખો અહીંયા આખો રાઉન્ડ પાર્ટ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ કંટ્રોલ સી એટલે કે કોપી ઉપર ક્લિક કરો. ત્યારબાદ ફરી રિપીટ કરો કંટ્રોલ વી એટલે કે પેસ્ટ. જો મારી પાસે હાલમાં બે રાઉન્ડ છે. પેલા પાર્ટને મેં કટ કર્યો, કટ કરીને પછી મેં એને પાછો રિપીટ જોઈન કરી દીધો. ત્યારબાદ આખો પાર્ટ સિલેક્ટ કરીને મેં કોપી કરીને પછી એને પેસ્ટ કરેલ છે. એટલે કટ કંટ્રોલ એક્સ, કોપી કંટ્રોલ સી એન્ડ ધેન પેસ્ટ કંટ્રોલ વી. અને પેસ્ટ બટનની નીચે અહીં એક ઓપ્શન આપેલ છે, અહીં ક્લિક કરો. એમાં એક ઓપ્શન છે ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત. અગાઉ કોઈ ડ્રો કરેલા પિક્સ હોય અથવા તો અગાઉ કોઈ ડ્રો કરેલી માહિતી છે એનો ડેટા મારે અહીં લાવવો હોય તો હું અહીંયા લાવી શકું. ઇમ્પોર્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જો અહીં એક પેસ્ટ ફોર્મ માટેની એક માહિતી ઓપન થઈ ગઈ છે, એક વિન્ડો ઓપન થઈ ગઈ છે. એક્ઝામ્પલ તરીકે મારે અહીં આ શેપ્સ છે મેં જે અગાઉ ડ્રો કરેલા છે મારે આ માહિતી જોઈએ છે. તો અહીંયા ક્લિક એને ઓપન કરો એટલે હાલની મારી કરંટ ફાઇલમાં એ માહિતી અહીં ઇમ્પોર્ટ થઈ જશે. એટલે ક્લિપબોર્ડ નું કામ શું હોય છે? તો કે કટ કે કોપી કરેલી માહિતી ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે, જેમાં કંટ્રોલ એક્સ કટ, કોપી કંટ્રોલ સી અને પેસ્ટ કંટ્રોલ વી. ક્લિપબોર્ડ પછીનું ગ્રુપ છે ઇમેજ ગ્રુપ. ઇમેજ ગ્રુપમાં ઘણા બધા ઓપ્શન્સ છે, જેમાં ફર્સ્ટ છે સિલેક્ટ. અહીં સિલેક્ટના ઓપ્શન્સ આપેલા છે. જો ફર્સ્ટમાં છે રેક્ટેન્ગ્યુલર સિલેક્શન, અહીં ક્લિક કરો અથવા તો રેક્ટેન્ગ્યુલર સિલેક્શન અહીંથી ક્લિક કરીને પણ સિલેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે પેસ્ટ બટન પર જઈને ઇમ્પોર્ટ પર ક્લિક કરો. અહીંથી હું એક પિક્સ ઇન્સર્ટ કરી લઉં છું. હવે મારી ફાઇલ પર અહીં એક પિક્સ મેં ઇન્સર્ટ કરી દીધી છે. સિલેક્ટ બટન પર ક્લિક કરો. અહીંથી કોઈ પણ પાર્ટ છે હું જેને સિલેક્ટ કરું છું, એક રેક્ટેંગલ શેપ
બનાવી અને સિલેક્ટ કરું છું અને મૂવ કરું છું એટલો પાર્ટ અહીં સિલેક્ટેડ છે જે હું આ મૂવ કરી શકું છું. ત્યારબાદ નેક્સ્ટ એમાં છે ફ્રી ફ્રોમ સિલેક્શન. ફ્રી ફ્રોમ સિલેક્શન ની અંદર મારે જે આપણે કેમ ડ્રોઈંગ કરતા હોય એ રીતે પાર્ટ સિલેક્ટ થશે. એક્ઝામ્પલ તરીકે હું એક લાઈન ક્રિએટ કરું છું પણ રિયલમાં લાઈન ક્રિએટ થતી નથી, આ એક ટાઈપનો શેપ સિલેક્ટ થાય છે. એક્ઝામ્પલ તરીકે આટલો શેપ સિલેક્ટ કર્યો, હવે આને જેવું મૂવમેન્ટ કરશો જો એટલો પાર્ટ ત્યાંથી મૂવ થશે. રિપીટ કંટ્રોલ ઝેડ કરી દો. રેક્ટેંગલ થી લંબચોરસમાં ચોરસમાં શેપમાં સિલેક્ટ કરી શકો છો. ફ્રી ફ્રોમ માંથી તમે ફ્રીલી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે કંટ્રોલ એ સિલેક્ટ ઓલ. કંટ્રોલ એ થી ઓલ ઓફ બધું સિલેક્ટ થશે. ત્યારબાદ છે ઇન્વર્ટ સિલેક્શન. તો ઇન્વર્ટ સિલેક્શન નો ઉપયોગ કરવા માટે પેલા રેક્ટેંગલ લો, ત્યારબાદ હું કોઈ બી એક પાર્ટ સિલેક્ટ કરી દઉં. એક્ઝામ્પલ તરીકે હું આટલો પાર્ટ સિલેક્ટ કરું છું. ત્યારબાદ સિલેક્શન બટન પર જાઓ, હવે ઇન્વર્ટ સિલેક્શન ઉપર ક્લિક. જેવું ક્લિક કરશો ઓલો પિક્સ સિલેક્ટ થઈ ગયું. હવે કીબોર્ડ પરથી ડિલીટ કી પ્રેસ કરો એટલે જેટલો પાર્ટ તમે પહેલા સિલેક્ટ કરેલો છે એટલો જ પાર્ટ જોવા મળશે, બાકીનો બધો એરિયા ડિલીટ થઈ જશે. રિપીટ કંટ્રોલ ઝેડ કરી દો. ત્યારબાદ છે ટ્રાન્સપરન્ટ સિલેક્શન. જો ટ્રાન્સપરન્ટ સિલેક્શન નો ઉપયોગ કઈ રીતે થાય છે તો એના માટે હું એક નવી ફાઈલ લઈ લઉં, કંટ્રોલ એન અને ડોન્ટ સેવ કરી દઉં. મારી પાસે એક શેપ છે, એક રેક્ટેંગલ લઈ લો. ત્યારબાદ અહીં એક રાઉન્ડ શેપ લઈ લો. હવે આ રાઉન્ડ શેપ છે મારે એને મૂવ કરીને અહીં લઈ જવું છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા રેક્ટેંગલ સિલેક્ટ કરું છું, ત્યારબાદ આ શેપને સિલેક્ટ કરું અને શેપને અહીંથી મૂવ કરું છું. જો મૂવ કરતાની સાથે આ શેપ છે એની ઉપર ફ્રન્ટ ઓફ પર આવે છે અને પાછળનો શેપ છે ભૂસાઈ જાય છે, તો એના માટે સિલેક્શન ટૂલ પર જાઓ. અહીં આપેલું છે ટ્રાન્સપરન્ટ સિલેક્શન. જેવું ટ્રાન્સપરન્ટ સિલેક્શન પર ક્લિક કરશો એની તમે આઉટલાઇન જોઈ શકશો. હવે એનો પાછળનો શેપ છે એ ભૂસાતો નથી. એટલે ટ્રાન્સપરન્ટ સિલેક્શનનો ઉપયોગ શેના માટે થાય છે તો કે આઉટલાઇન છે ખાલી આઉટલાઇન રહેશે, એની જે બેકગ્રાઉન્ડ કલર છે જે વ્હાઇટ સેકન્ડ કલર છે એ કલર દેખાશે નહીં, એટલા માટે ટ્રાન્સપરન્ટ સિલેક્શનનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ છે ડિલેટ. તો ડિલેટ માટે પહેલા સિલેક્ટ કરો પાર્ટ, ત્યારબાદ રાઈટ ક્લિક કરીને પણ તમે અહીંથી ડિલીટ કરી શકો છો, કીબોર્ડ પરથી પણ ડિલીટ કરી શકો છો, અથવા તો સિલેક્શનના ઓપ્શનમાં જાઓ અહીંયાથી પણ તમે ડિલીટ કરી શકો છો. હું અહીં કંટ્રોલ ઝેડ કરી દઉં છું. ત્યારબાદ છે ક્રોપ. ક્રોપની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એક્સ ક્રોપ. તો એના માટે હું પહેલા પાર્ટ સિલેક્ટ કરું છું. હું અહીંયા રેક્ટેંગલ સિલેક્ટ કરી લઉં, ત્યારબાદ ક્રોપ પર ક્લિક કરો. જેવું ક્લિક કરશો ખાલી એટલો જ પાર્ટ રહેશે. એક્ઝામ્પલ તરીકે હું એક બીજી ફાઇલ ઓપન કરી લઉં, કંટ્રોલ ઓ પ્રેસ નેચરલ સ્કિનની ઇમેજ લઈ લો અને ડોન્ટ સેવ કરો. હવે અહીંથી કોઈ બી એક પાર્ટ સિલેક્ટ કરી લો, મારે આટલો જ પાર્ટ જોઈ છે, આ બાકી બધો એરિયા છે બધો ડિલીટ કરવો છે. તો આટલો પાર્ટ સિલેક્ટ કરો, હવે કરી દો ક્રોપ કંટ્રોલ પ્લસ સી પ્લસ એક્સ. તો જો ખાલી એટલો જ પાર્ટ જોવા મળે છે, બાકીનો દરેક પાર્ટ ક્રોપ થઈ ગયો, કટ થઈ ગયો. કંટ્રોલ ઝેડ કરી દો. ત્યારબાદ છે રિસાઈઝ. અહીં રિસાઈઝ બટન આપવામાં આવેલ છે. આ રિસાઈઝ બટનની શોર્ટકટ કી છે કંટ્રોલ ડબલ્યુ. કંટ્રોલ ડબલ્યુ પ્રેસ કરતાની સાથે અહીં રિસાઈઝનું ડાયલોગ બોક્સ ઓપન થઈ જાય છે, અથવા તો અહીં રિસાઈઝ પર ક્લિક કરો. જો રિસાઈઝનો ઉપયોગ શેના માટે થાય છે, રિસાઈઝ એન્ડ સ્ક્યુ. રિસાઈઝ તમારી પાસે કોઈ પણ ફોટોસ કોઈ ઇમેજ છે તો એની સાઈઝ ઘટાડવા પ્લસ વધારવા માટે રિસાઈઝનો ઉપયોગ કરી શકો. એમાં પહેલા જોવા મળે છે પર્સન્ટેજ અને નેક્સ્ટ છે પિક્સેલ. જો પિક્સેલમાં તમારા જે પેજ છે એની પિક્સેલ હોરિઝોન્ટલી અને વર્ટિકલી કેટલા છે જોઈ શકો છો, અને પર્સન્ટેજમાં બાય ડિફોલ્ટ બંનેમાં હોરિઝોન્ટલી અને વર્ટિકલી બંનેમાં 100% જોવા મળે છે. અહીં આપેલું છે એની લિંક છે એટલે કે મેન્ટેન એક્સેપ્ટ રેશિયો. આને બ્રેક કરી દો એટલે કે અહીંથી લિંકને અનલિંક કરી દો એટલે બંને વેલ્યુ અલગ અલગ ચેન્જ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હોરિઝોન્ટલી 50% લઈ લો અને વર્ટિકલી લઈ લો અહીં 60%. પ્રેસ ઓકે પ્રેસ કરો તો તમારા ઇમેજની અંદર જે સાઇઝ છે સાઇઝ નાની થઈ ગઈ અને એના પિક્સેલ જો 960x600 પિક્સેલ થઈ ગઈ. ત્યારબાદ ફરી રિસાઇઝ ઉપર ક્લિક કરો. એટલે હું એક ઇમેજ લઈ લઉં છું, ઇમ્પોર્ટ ઇમેજ ચૂઝ કરી લો. અહીં મારી પાસે ઇમેજ છે. હવે રિસાઇઝ પર જાઓ. ત્યારબાદ હવે એના પર્સન્ટેજ છે એ 50% સેટ કરી દો. જો અહીંયા ક્લિક છે એટલે કે મેન્ટેન એક્સેપ્ટ રેશિયો
એક્ટિવેટ છે બંને સાથે, તો એ બંને ઓટોમેટિકલી વેલ્યુ ચેન્જ થાય છે. પ્રેસ ઓકે પ્રેસ કરો, જો પાછી એની સાઇઝમાં ઘટાડો થયો. પાછું રિસાઇઝ પર જાઓ. ત્યારબાદ નેક્સ્ટ છે અહીં હોરિઝોન્ટલી અને વર્ટિકલી સ્ક્યુ કરવા માટે. એટલે હોરિઝોન્ટલી હું આને 20 ડિગ્રી સેલ્સિયસ મારે ત્રાસું કરવું છે. પ્રેસ ઓકે કરો, જો તમારી ઇમેજ છે એ હોરિઝોન્ટલી સ્ક્યુ થઈ ગઈ. સેમ એઝ રિસાઇઝ વર્ટિકલી અહીંયા લઈ લો પાછા 20. પ્રેસ ઓકે પ્રેસ કરો, જો હજુ પણ એ પાછું ત્રાસું થઈ ગયું. કંટ્રોલ ઝેડ, અન્ડુ કંટ્રોલ ઝેડ, ફરી રિસાઇઝ પર ક્લિક કરો. નેક્સ્ટ અહીં પિક્સેલ, જેમાં તમારું જે પેજ છે ના પિક્સેલ ની હાઈટ છે 480 અને વિડ્થ છે 300 પિક્સેલ. મારે ઇમેજ છે અને હોરિઝોન્ટલી સેટ કરવો છે 1000 પિક્સેલ અને વર્ટિકલી 625. પ્રેસ ઓકે પ્રેસ કરો, તમારી ઇમેજની જો સાઇઝ છે એમાં ઘણો બધો વધારો જોવા મળે છે. સેમ જ અહીં પોઈન્ટર પણ આપેલા છે, અહીંયાથી પણ તેની પેજની વિડ્થ છે વધારી શકો, ડ્રોઈંગ એરિયા વધારી શકો, અહીંયાથી તમે હાઈટ એની ઘટાડી શકો, પ્લસ હાઈટ પણ વધારી શકો છો. કંટ્રોલ એ પ્રેસ કરી અને ડિલીટ કરી દો લખાણ બધું. ત્યારબાદ છે રોટેટ, તો મારી પાસે જે પિક્સ છે ને રોટેટ કરવા માટે રોટેટ રાઈટ 90 ડિગ્રી સેલ્સિયસ અહીં ક્લિક કરો. મારી પિક્સ રોટેટ રિપીટ હતી એ રીતે પાછી લેવી હોય તો રોટેટ લેફ્ટ ડિગ્રી કરતો પાછી એ મુજબ. હવે આ પિક્સ છે મારે ઉલટી કરવી છે, તો એના માટે રોટેટ 180 ડિગ્રી, રિપીટ પાછી 180 ડિગ્રી. સેમ એઝ ફ્લિપ છે, તો ફ્લિપ વર્ટિકલ સેમ એઝ હતું એમ નામ કહી દો. પછી ફ્લિપ હોરિઝોન્ટલ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, અને અહીંયા અપ ડાઉન, આ રોટેટના મોડ છે. ઇમેજ ગ્રુપ પૂરું થયા પછીનું ગ્રુપ છે ટૂલ્સ ગ્રુપ. જો ટૂલ્સ ગ્રુપ પર ઘણા બધા ટૂલ્સ આપવામાં આવેલા છે, જેમાં ફર્સ્ટમાં છે પેન્સિલ. અહીં પેન્સિલ પર ક્લિક કરતાની સાથે સાઇઝ અને કલરનો પણ ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે પેન્સિલ છે, તો પેન્સિલથી લાઈન ડ્રો કરવાની ટ્રાય કરો. એક્ઝેક્ટ જ્યાં સુધી સીધી ના થાય ત્યાં સુધી લાઈનની પ્રેક્ટિસ કરો. જો એક્ઝેક્ટ મારે સીધી લાઈન ક્રિએટ કરવી હોય તો કીબોર્ડમાંથી શિફ્ટ કી પ્રેસ કરી રાખો, તેની સાથે લાઈન ડ્રો કરો. એઝ અ પરફેક્ટલી લાઈન ડ્રો થશે. શિફ્ટ સાથે વર્ટિકલ લાઈન ડ્રો કરવાની ટ્રાય કરો, એક્ઝેક્ટ પરફેક્ટલી સીધી લાઈન ડ્રો થશે. એટલે શિફ્ટ સાથે લાઈન ડ્રો કરશો તો પરફેક્ટ લાઈન ડ્રો કરી શકો છો. તેમજ એ લાઈનની સાઇઝ આપેલી છે 1px છે, ત્યારબાદ અહીં 2px. જો લાઈનની સાઇઝમાં થોડો થોડો વધારો થતો જાય છે 4px. મારે હજી આનાથી પણ વધારે લાઈનની સાઇઝ વધારવી હોય તો કીબોર્ડ પરથી કંટ્રોલ સાથે પ્લસ પ્લસ પ્રેસ કરતા જાઓ. જેમ કંટ્રોલ સાથે પ્રેસ કરતા જાઓ પેન્સિલની સાઇઝમાં વધારો થતો જશે. જો એ પેન્સિલની સાઇઝમાં ઘણો બધો વધારો જોવા મળે છે. તેમજ અહીંયા ફર્સ્ટ કલર છે બ્લેક, જે આ ડ્રો થાય છે, અને સેકન્ડ કલર છે જે રાઈટ ક્લિકનો કલર છે, જેનો હું એ લઈ લઉં છું રેડ કલર, અને ફર્સ્ટ કલર લઈ લઉં છું બ્લુ કલર. હવે લાઈન ડ્રો કરવાની ટ્રાય કરો, શિફ્ટ કી પ્રેસ કરી એક્ઝેક્ટ હોરિઝોન્ટલી લાઈન ડ્રો કરો. હવે અહીંયાથી માઉસની લેફ્ટ ક્લિકને પ્રેસ કરી રાખો અને શિફ્ટ કી પ્રેસ કરો કીબોર્ડમાંથી, એને લાઈન ડ્રો કરો. એઝ અ પરફેક્ટલી રેડ કલરની લાઈન ડ્રો થાય છે. વર્ટિકલી લેફ્ટ ક્લિકથી બ્લુ લાઈન અને રાઈટ ક્લિકથી શિફ્ટ સાથે પ્રેસ કરીને રેડ લાઈન ડ્રો કરી શકો છો. હું અહીં ડિફોલ્ટ જે હતું એ સેટ કરી દઉં છું પાછું. એટલે પેન્સિલ ટૂલનો ઉપયોગ તો કે લાઈન ડ્રો કરવા માટે અથવા તમારે કોઈ ચિત્રો કોઈ શેપ ડ્રો કરો એના માટે પણ ઉપયોગમાં લાવી શકો. કંટ્રોલ એ કરો અને આને ડિલીટ કરી દો. નેક્સ્ટ છે ફિલ, એટલે કે ફિલ વિથ કલર. તમે કોઈ પણ ડ્રો કરો છો કે એરિયા છે, કોઈ શેપ છે, એની અંદર કલર ફિલ કરવો હોય તો તમે શેપ ફિલનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારો ફર્સ્ટ કલર છે બ્લેક અને સેકન્ડ કલર છે વ્હાઇટ. અહીંયા ફર્સ્ટ પર ક્લિક કરો બ્લેક, અહીંયા કરી દો રાઈટ. ત્યારબાદ હું કલર અહીંયા જાતે ચૂઝ કરી લઉં. હું જો અહીંયા ઘણા બધા શેપ્સ જોવા મળે છે, કોઈ પણ એક શેપ પર ક્લિક કરો, શિફ્ટ સાથે શેપ ડ્રો કરો, એઝ અ પરફેક્ટલી શેપ ડ્રો થશે. મારી પાસે અહીં 5 શેપ છે, અહીંયા 5 શેપ પર અલગ અલગ કલર ફિલ કરો. ફિલ વિથ કલર ઉપર ક્લિક કરો, ત્યારબાદ અહીં કલર ચૂઝ કરો. ફર્સ્ટમાં રેડ ફિલ કરી દો, નેક્સ્ટ પર ગ્રીન ફિલ કરી દો, પછી યલો ફિલ કરી દો, અહીં ડાર્ક બ્લુ ફિલ કરી દો, અહીં ઓરેન્જ ફિલ કરી દો. જો દરેક શેપની અંદર અલગ અલગ કલર ફિલ કરેલા છે. એઝ અહીં વ્હાઇટ કલર છે અહીંયા ફિલ કરો, તો અહીં કોઈ બીજો કલર ચૂઝ કરી લો, એસન બ્લુ લઈ લો. હવે જો પિક્સ પર મેં અહીંયા શેપ ફિલની મદદથી અલગ અલગ શેપમાં કલર ફિલ કરેલ છે,
તેમાં જઈ પેજ પેજની જે વિન્ડો છે એમાં પણ મેં કલર ફિલ કરેલો છે, એટલે કે એના પેજમાં પણ કલર ફિલ કરેલો છે. ફર્સ્ટ કલર હશે બ્લેક, સેકન્ડ કલર હશે વ્હાઈટ, પછી કંટ્રોલ એ કરીને એને ડિલીટ કરી દો. એટલે શેપ ફિલ રૂલનો ઉપયોગ શેના માટે થાય, તો કે અલગ અલગ શેપની અંદર અથવા તમારે જે ડ્રોઈંગ એરિયા છે એમાં કલર ફિલ કરવા માટે. ત્યારબાદ નેક્સ્ટ છે ટેક્સ્ટ. ટેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે અહીં તમને ફોન્ટ ફોર્મેટિંગના ઓપ્શન જોવા મળે છે. પહેલાં તો અહીં એરિયા ક્રિએટ કરી દઉં છું. અહીં લખી નાખો A1 કોમ્પ્યુટર. ત્યારબાદ અહીં ટેક્સ્ટ છે એને સિલેક્ટ કરો. આ ટેક્સ્ટ સિલેક્ટ અહીં ફોન્ટની સ્ટાઇલ છે. જો ઘણી બધી ફોન્ટની સ્ટાઇલ જોવા મળે છે, અહીં ઘણી બધી સ્ટાઇલ છે, એમાં કોઈ બી એક ફોન્ટ સ્ટાઇલ પર ક્લિક કરો એટલે ફોન્ટ સ્ટાઇલ ચેન્જ. આપણે હું કંટ્રોલ પ્લસ પ્લસ કરી દઉં છું. ત્યારબાદ મેં જે ટેક્સ્ટ ડ્રો કરેલ છે ઇઝીલી હું અહીં ઇરેસ કરી શકું છું. અમે જે કંઈ પણ ટેક્સ્ટ ડ્રો કરેલ છે એને મેં ઇરેસ કરી દીધી, એટલે ઇરેઝર છે એ ઇરેસ કરવા માટે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે કલર પીકર. કલર પીકરનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે કલરને કોપી કરવા માટે. એક્ઝામ્પલ તરીકે હું કોઈ ઇમેજ લઈ લઉં, ઇમ્પોર્ટ પર જાઓ, ત્યારબાદ અહીં કોઈ બી ઇમેજ સિલેક્ટ કરો. ત્યારબાદ આ ઇમેજ પરથી એનો હાફ પાર્ટ લઈ લઉં છું અને અમુક પાર્ટ છે ડિલીટ કરી દઉં છું. પિક્સ પર અહીં આટલો પાર્ટ મેં રાખેલ છે અને અમુક પાર્ટ મેં કટ કરેલો ડિલીટ કરેલો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં જો પિક્સ છે, પિક્સ માંથી મારે કોઈ પણ કલર લેવો ને અહીંયા ફિલ કરવો હોય તો ઇઝીલી ફિલ કરી શકો છો. સૌ પ્રથમ ફિલ ઉપર ક્લિક કરો, ત્યારબાદ કલર પીકર ઉપર ક્લિક કરો, ત્યારબાદ અહીં કોઈ બી કલર ચૂઝ કરો. એક્ઝામ્પલ તરીકે અહીં જો વ્હાઇટ ટાઈપ કલર છે અહીં ક્લિક કરો. હવે એને જેવું ફિલ કરશો, જો અહીં ફર્સ્ટ કલર તમારો ચેન્જ થઈ જાય છે અને ક્લિક કરો એ કલર ફિલ થઈ જશે. સેમ એઝ કલર પીકર પર ક્લિક, અહીં SN બ્લુ ટાઈપ છે, ક્લિક કરો અને કલર ફિલ કરો. એટલે કલર પીકરનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે કલરને કોપી કરવા માટે. અહીં કોઈ બી કલર લઈ લો, એ કલર અહીં જોવા મળે છે. ફર્સ્ટ કલર બ્લેક, સેકન્ડ કલર વ્હાઇટ. ત્યારબાદ નેક્સ્ટ છે મેગ્નિફાયર. મેગ્નિફાયર પર ક્લિક કરતાની સાથે અહીં એક
સર્ચ એરર જોવા મળે છે. મેગ્નિફાયર પર ક્લિક કરો. સો મેગ્નિફાયરથી તમારી પેન પ્રોગ્રામની જે વિન્ડો છે, અંદર જે ડ્રો કરેલ એરિયા છે, એ 800% પિક્સેલ મુજબ ઝૂમ થશે. અને રાઈટ ક્લિક કરતાની સાથે ઝૂમ આઉટ થશે. લેફ્ટ ક્લિક કરશો તો ઝૂમ ઇન થશે. લાઇન સીધી ના થાય ત્યાં સુધી મૂવમેન્ટ કરતા રહો. લાઇનની એક્ઝેટ જો એક્ઝેટ સીધી થઈ ગઈ છે તો સાઇડ પર ક્લિક કરી દો. સેમ એઝ વર્ટિકલ લાઇન ડ્રો કરવાની ટ્રાય કરો. જ્યાં સુધી લાઇન સીધી ના થાય ત્યાં સુધી એનું માઉસનું મૂવમેન્ટ કરતા રહો, અથવા તો શિફ્ટ કી પ્રેસ કરીને લાઇન ડ્રો કરશો એઝ અ પરફેક્ટલી લાઇન ડ્રો થશે. એઝ અ વર્ટિકલી શિફ્ટ સાથે લાઇન ડ્રો કરો. કંટ્રોલ એ ડિલીટ પ્રેસ કરી દો. લાઇન ટૂલ પર ક્લિક કરો. ત્યાર બાદ અહીં સાઇઝ છે, સાઇઝમાં 8px લઈ લો. અહીં આઉટલાઇન પણ છે, એઝ અ અહીંયા સોલિડ લાઇન છે, હાલમાં લઈ લો ક્રેયોન. હવે લાઇન ડ્રો કરો. તો જો લાઇન છે ક્રેયોનમાં જોવા મળે છે, અથવા તો કંટ્રોલ સાથે પ્લસ પર કરીને એની સાઇઝ પણ ઇન્ક્રીઝ કરી શકો છો. જો હાલમાં ક્રેયોન લાઇન થઈ ગઈ, પાછું ક્લિક કરો તો જો લાઇન છે એ અલગ અલગ બ્રશેસની અંદર કન્વર્ટ થતી જાય છે. વોટર કલર પેન્સિલ, નેચરલ પેન્સિલ, ઓઇલ બ્રશ, માર્કર, ક્રેયોન, જગ્યા આપણે બ્રશેસ જોયા, સેમ એજ ટાઈપમાં તમે લાઇનની આઉટલાઇનને પણ ચેન્જ કરી શકો છો. સાથે સાથે એના કલર પણ ચેન્જ કરી શકો છો. એની સાઇઝમાં પણ ઘટાડો વધારો કરી શકો છો. કંટ્રોલ પ્લસ પ્લસ કરી અથવા કંટ્રોલ માઇનસ કરીને
વધારવા માટે કંટ્રોલ પ્લસ પ્લસ કરીને એની આઉટલાઇનની વિડ્થ વધારી દો. ત્યારબાદ અહીં ફર્સ્ટ કલર લઈ લો અહીંયા રેડ, સેકન્ડ કલર લઈ લઉં છું હાલમાં યલો. હવે આઉટલાઇન છે તો આઉટલાઇન પર ખાલી કર્સર રાખો, જો નો આઉટલાઇન આઉટલાઇન નીકળી જાય છે. ત્યારબાદ સોલિડ અહીંયા ક્રેયોન, જો અહીંયા અગાઉ જે બ્રશેસ જોયા હતા એ પ્રમાણે આઉટલાઇન જોવા મળે છે, હું અહીં ક્રેયોન સેટ કરી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ પર છે ફિલ, સોલિડ ક્રેયોન એમાં શેપની અંદર જો ફિલ થાય છે, શેપની અંદર કલર ફિલ થાય છે, પણ એ પણ બ્રશેસ ટાઈપની અંદર. હું અહીંયા માર્કર ચૂઝ કરી લઉં છું, કંટ્રોલ પ્લસ પ્લસ કરી અહીં સાઇઝ વધારી દઉં. ત્યારબાદ સાઇડ ક્લિક કરો, કલર અહીં ચેન્જ કરી દો, અહીંયા કલર લઈ લો બ્લુ ટાઈપ. શિફ્ટ સાથે શેપ ફરી ડ્રો કરો અને એક્સરાની વચ્ચે રાખી દો. ફર્સ્ટ કલર પાછો અહીં લઈ લો રેડ, પાછો શેપ ડ્રો કરો, એક્સરાની વચ્ચે લાવીને મૂકી દો. ફર્સ્ટ કલર પાછો ચેન્જ કરો, પાછો આની વચ્ચે ડ્રો કરો, એક્સરાની મિડલમાં લાવી દો. પાછો કલર ચેન્જ કરો, એક્સેટ અહીં રેડ સેટ કરી દો. જો અહીં એક ડિઝાઇન ક્રિએટ થઈ ગઈ છે જેમાં મેં આઉટલાઇનનો ઉપયોગ કરેલો છે અને અંદર ફિલ કલરનો પણ ઉપયોગ કરેલો છે. હવે કોઈ પણ શેપ્સ તમે ડ્રો કરશો તો એઝ અ શેપ્સ છે એ પ્રકારે ડ્રો થશે. નોર્મલી જે પ્રકારે હતું આપણે એ રીતે કરવા માટે અહીં ક્લિક અને અહીંયા લઈ લો સોલિડ લાઈન. ફિલ કલર છે એને નો ફિલ કરી દો એટલે શેપની અંદર ફિલ થતું બંધ થઈ જશે. અહીં સોલિડ લાઈન છે એને 3px કરી દો. ફર્સ્ટ કલર એઝ અ બ્લેક, સેકન્ડ કલર એઝ અ વ્હાઇટ કલર લઈ લો. ત્યારબાદ કંટ્રોલ એ પ્રેસ ડિલેટ. ત્યારબાદ નેક્સ્ટ બટન છે અહીં કલર અને સાઇઝના. જો સાઇઝનો ઓપ્શન્સ છે એ જ્યારે કોઈ પેન્સિલ લો, જ્યારે કોઈ શેપ લો કે જ્યારે કોઈ બ્રશેસ લો ત્યારે આ સાઇઝનો શેપ એક્ટિવ થશે, સાઇઝનો જે ઓપ્શન છે ત્યારે એક્ટિવ થશે. એક્ઝામ્પલ તરીકે સિલેક્શન ઉપર અહીં ક્લિક કરો, જો સાઇઝ બ્લોક થઈ ગયું ઓપ્શન પાછો બંધ થઈ ગયો. હવે કોઈ પણ એક બ્રશેસ ઉપર ક્લિક કરો, સાઇઝ ફરી એક્ટિવ થઈ ગયું, એટલે કે તમે અહીં સાઇઝ ઇન્ક્રીઝ કરી શકો અને ડિક્રીઝ કરી ઘટાડી શકો અને વધારી શકો, એ સાઇઝનો ઉપયોગ એ માટે થાય છે. ફરી અહીંયા પેન્સિલ લઈ લો, કંટ્રોલ એ પ્રેસ ડિલેટ કરી દો. ત્યારબાદ નેક્સ્ટ છે કલર્સ. ફર્સ્ટ કલર એઝ અ લેફ્ટ ક્લિક કલર, ફર્સ્ટ કલર છે તમારી લેફ્ટ ક્લિક નો કલર છે. હું એની સાઇઝ વધારી દઉં છું પહેલા. આ ફર્સ્ટ કલર છે લેફ્ટ ક્લિક નો કલર છે અને અહીં સેકન્ડ કલર છે રાઈટ ક્લિક નો કલર છે. જો રાઈટ ક્લિક થી ડ્રો કરો છો તો રેડ લાઈન ડ્રો થાય છે અને એઝ અ લેફ્ટ ક્લિક થી ડ્રો કરો છો તો બ્લેક લાઈન ડ્રો થાય છે. ફર્સ્ટ કલર બ્લેક અને સેકન્ડ કલર કરી દો અહીંયા વ્હાઈટ. જો તમારે કોઈ કલર જાતે બનાવવા હોય, કલર ક્રિએટ કરવો હોય તો અહીં કલર ઓપ્શન્સ આપેલા છે, એડિટ કલર પર ક્લિક કરો. અહીં તમે જોઈ શકો છો તમારું અહીં કલરનું પોઈન્ટર છે. આ કલરનું પોઈન્ટર તમારે જે પણ કલર બનાવવા હોય એની એક્ઝેક્ટ એ જગ્યાએ રાખી દો. એક્ઝામ્પલ તરીકે મારે પિંક કલર ક્રિએટ કરવો છે તો એ પિંક કલર છે, કલરના નામ પણ આપેલા છે અને એનું પોઈન્ટર છે. કલર ડાર્કનમાં લઈ શકશો, ડાર્ક કરી શકશો, વધુ પડતો ઘાટો નાછો પણ કરી શકો છો. અહીં પિંક કલર પર રાખી દો, કલર ડાર્ક લઈ લો. જો આ કલર હાલમાં મેં ક્રિએટ કલર છે અને બેઝિક ઘણા બધા કલર્સ પણ આપેલા છે, તમે કલરને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. જેવું પ્રેસ ઓકે પ્રેસ કરી દો અહીંયા કલર ક્રિએટ. હવે રાઈટ ક્લિક થી કલર ડ્રો કરો તો જો પિંક કલરની લાઈન ડ્રો થાય છે. Dear friends, thank you for watching these videos. Please like, comment, share and subscribe to our YouTube channel Evan Computer Education. Vidyarthi Mitro, MS Paint Program ની theory વિશેની માહિતી તમને description link પર મળી જશે. Jai Hind.